યુક્રેનમાં હાલના યુદ્ધ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે, ત્યારે ભાણવર પંથકની એક વિદ્યાર્થીનીએ પોતાની આપવીતી ગુજરાત ન્યૂઝ પોરબંદર સમક્ષ વ્યક્ત કરી હતી. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓમાંથી એક ભાણવરની કેલ્સી ડઢાણિયા નામની યુવતીનો પણ સમાવેશ થાય છે, ત્યારે આ યુવતીએ ગુજરાત ન્યૂઝ પોરબંદર સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી. યુવતીએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ જમતા હતા તે સમયે જ સાયરન વાગતા બંકરમાં ઘૂસી જવું પડ્યું હતું. વધુમાં યુવતીએ જણાવ્યું હતું કે અમો ત્યાં ડરીને બેઠા હતા. અમોને એવું હતું કે એર સ્ટ્રાઇક થાય છે, પણ થોડી વાર પછી સ્થિતિ નોર્મલ થતાં બધા ઉપર ઘરે આવી ગયા. અમારી સાથે યુક્રેનના નાગરિકો પણ હતા. હાલ સ્થિતિ એકદમ ભયંકર અને દડામણી છે. ઇન્ડિયન ગવર્મેન્ટ પ્રયત્નો કરી રહી છે અને અમને જલ્દીથી રેસ્ક્યુ કરી ગુજરાત પરત લાવે તેવી આશા છે. હેલો, નમસ્તે. મારું નામ કેલ્સી ડઢાણિયા છે. હું થર્ડ યર ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું. જે રીતે સિચ્યુએશન છે એ અમારા લોકો માટે ખૂબ જ ગંભીર છે. અમે લોકો ઘણા દિવસથી અમારા ડીન અને રેક્ટરને મેલ કરતા હતા અને રિક્વેસ્ટ કરતા હતા કે અમારા ક્લાસીસ એ ઓનલાઈન કરી દે, પરંતુ એમને અમને લોકોને ચોખ્ખી ના પાડી દીધી અને લાસ્ટમાં એવું કહી દીધું કે તમારે લોકોએ ઘરે જવું હોય તો એ અમને ફ્રી રિવર્ક પરમિશન આપી દેશે, બટ એ ઓનલાઈન નહીં જ કરે. તો મારા જેવા બીજા ઘણા બધા સ્ટુડન્ટ્સ આ ડિસિઝનના લીધે આટલા લેટ અહીંયા ફસાયેલા છે. બીકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સ ડિસિઝનનો વેઇટ કરતા હતા કે ઓનલાઈનનું ડિસિઝન આવે તો લોકો ઘરે જાય, બટ અમે લોકો અત્યારે ફસાયેલા છીએ. અમારા લોકોની ફ્લાઇટ્સ હતી, બટ વોરના લીધે એ બધું એરપોર્ટ્સ બંધ થઈ ગયા અને બધી ફ્લાઇટ્સ કેન્સલ થઈ ગઈ છે. તો હાલ અમે લોકો અમારા જ ઘરમાં છીએ, પરંતુ કાલે જે સિચ્યુએશન હતી એ ખૂબ જ ગંભીર અને ભયંકર હતી. રાતે અમે લોકો જમતા હતા અને ત્યારે આખા સિટીમાં સાયરન વાગ્યું અને ત્યારે અમને ઇન્ફોર્મેશન પહેલાં જ આપી દીધી હતી કે આવું સાયરન વાગે તો તમારા લોકોએ તમારી બિલ્ડિંગની નીચે જે બંકર હોય એમાં તમારા લોકોએ થોડું ફૂડ, વોટર અને વોર્મ ક્લોથ્સ લઈને નીચે જતું રહેવાનું. તો અમે લોકો દોડીને ત્યાં 2 થી 3 કલાક અમે એવી જ રીતે કાઢ્યા. અમારી સાથે અમારી બિલ્ડિંગના બધા બીજા યુક્રેનિયન લોકો હતા, એ બી હતા અમારી સાથે. તો અમે લોકો ત્યાં એકદમ ડરીને ત્યાં બેઠા હતા. અમને લોકોને એવું જ હતું કે અહીંયા ટર્નોપિલ પર એર સ્ટ્રાઇક થાય છે, પણ થોડીક વાર પછી સિચ્યુએશન નોર્મલ થઈ અને અમે લોકો બધા જ ઉપર અમારા ઘરે આવી ગયા. અને આખી રાત અમે એ જ ડરમાં કાઢી કે એર સ્ટ્રાઇક થશે, અને રાતે બધા જ જાગ્યા. અને હાલ અમે એ જ વિશ કરીએ છીએ કે અને પ્રે કરીએ છીએ કે અમારું ઇવેક્યુએશન જલ્દી ને જલ્દી થાય. ઇન્ડિયન ગવર્મેન્ટે અત્યારે ટ્રાય કરી રહ્યા છે. અમને લોકોને અમને અત્યાર સુધીમાં એવા ન્યૂઝ મળ્યા છીએ કે અમને લોકોને નજીકની બોર્ડર પર શિફ્ટ કરવામાં આવશે અને ત્યાંથી અમને ઇવેક્યુએટ કરવામાં આવશે. તો અમે લોકો વેઇટ કરીએ છીએ કે ક્યાંથી એ ફાઇનલ ડિસિઝન આવે અને અમે લોકો ફાઇનલ અહીંયાથી બોર્ડર પર જઈ શકીએ. થેન્ક યુ. તો બીજી તરફ આ યુવતીને લઈને તેમનો પરિવાર પણ ચિંતિત હતો. તેમના જણાવ્યા મુજબ યુક્રેનની એમ્બેસી આવા ફસાયેલા વિદ્યાર્થીઓને મદદ કરી રહી છે, ત્યારે કેલ્સીના પિતાએ પણ ભારત સરકારને મદદ માટે અપીલ કરી છે. હું ડૉક્ટર અનિલ ડઢાણિયા ભાણવા રહું છું. મારી ડોટર કેલ્સી ડઢાણિયા થર્ડ યર MBBSમાં ટર્નોપિલ સિટી ટર્નોપિલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. હાલની આ પરિસ્થિતિ, યુદ્ધની પરિસ્થિતિ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહી છે, તેમાં અમે ઘણા ચિંતિત હતા કે અમારા બાળકોનું ત્યાં શું થશે. જોકે અમારું જે આ સિટી છે ટર્નોપિલ, એ રશિયન બોર્ડરથી દૂર છે, અત્યાર સુધી કોઈ વાંધો આવેલો નથી. અને એમ્બેસી, યુક્રેનની એમ્બેસીએ પણ ઘણીવાર એડવાઇઝરી જાહેર કરી અને અમને મદદ કરેલી છે. હાલમાં મારી દીકરી અને એની સાથેના લગભગ 40 થી 50 સ્ટુડન્ટ બીજા એક બસ બાંધી અને પોલેન્ડની સરહદ બાજુ જાય છે હાલમાં. અને પોલેન્ડની સરહદ પાસે ટ્રાફિક એટલો જામ છે
के बस त्यां बोर्डर सुधी जई शके एवी परिस्थिति नथी, एटले ए लोको चालीने आश्रे 25 થી 30 કિલોમીટર ચાલીને ત્યાં પહોંચશે એવી સંભાવના છે। એટલે મારી ભારત સરકાર અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર મિસ્ટર એસ જયશંકર અને પોલેન્ડની એમ્બેસીને અપીલ છે કે સ્ટુડન્ટની મદદ કરે। સૌરાષ્ટ્ર અને ગુજરાતના ફસાયેલા વિદ્યાર્થીઓ માટે વહીવટી તંત્ર પણ સજાગ બની ગયું છે અને ઉચ્ચ અધિકારીઓને વિદ્યાર્થીઓ અંગે માહિતી આપી વિદ્યાર્થીઓની સલામતી માટે પ્રયત્નશીલ બન્યું છે। નીરજસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ।